નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. મોદી આપણને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યા છે પાકિસ્તાન વડાપ્રધાન. વિશ્વના ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સને ભારતના લોબિંગથી પાકિસ્તાનને વર્ષે 70,000 કરોડ રૂપિયાની નુકસાનનો અંદાજ. 3 બેંકોનું વિલીનીકરણ રંગ લાવ્યું. બેંક ઓફ બરોડાની ડિપોઝિટ ઉછળીને 1.5 લાખ કરોડે પહોંચી. ગુજરાતમાં 3 બેંકો વચ્ચેનો માર્કેટ શેર 22% રહેવાની સંભાવના, જ્યારે અન્ય રાજ્યોમાં 8-10% રહે તેવી આશા. રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ ગગોત્રાએ ઉમેદવારી પત્ર ભર્યું. જાહેરસભામાં ઉપસ્થિત અનેક ધારાસભ્યોએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વ સ્તર પર પાકિસ્તાન અત્યારના સમગ્ર દેશોની આંખે થઈ ગયું છે, ત્યારે પાકિસ્તાનને આર્થિક રીતે કોઈ પણ દેશ મદદ કરવા માટે આગળ આવતું નથી. હાલ પાકિસ્તાને પોતાના પરનું જે 10,000 અબજ ડોલરનું જે દેણી રહેલું છે, તેનાથી તે ગલ્ફ દેશોને આજીજી કરી રૂપિયા 2,000 અરબ ડોલરની લોન લેવામાં આવી રહી છે. ત્યારે એક વાતની પુષ્ટિ થાય છે કે વિશ્વના જે ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સ છે, તે ભારતની લોબિંગથી પાકિસ્તાનને આર્થિક નુકસાની પહોંચાડવાની કાર્યવાહી કરી રહ્યું છે, જેને અનુલક્ષીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યું છે. બેંક ઓફ બરોડાનું જે વિલીનીકરણ વિજયા બેંક અને દેના બેંક સાથે થયું છે, તે બાદ બેંક ઓફ બરોડા દેશની સૌથી મોટી બીજી પબ્લિક સેક્ટર બેંક બની ગઈ છે. ત્યારે બેંક ઓફ બરોડાની ડિપોઝિટ ગુજરાતમાંથી 1.5 લાખ કરોડની થઈ છે. બેંક ઓફ બરોડાનું દેના બેંક અને વિજયા બેંક સાથે વિલીનીકરણ થતાં બેંકની ડિપોઝિટ 1.80 લાખ કરોડ પહોંચી છે, જેમાં 1.50 લાખ કરોડ ગુજરાતમાંથી ડિસેમ્બર 2018માં આવ્યા છે, જે બેંક ઓફ બરોડામાં અમદાવાદ ઝોનના જનરલ મેનેજર તુલસી બાગવલે જણાવ્યું હતું, જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હર્ષ વોરા. જી હર્ષ, શું છે અંગેની વધુ વિગતો? જી હા, ખાસ વાત કરવામાં આવે તો બેંક ઓફ બરોડાનું વિલીનીકરણ દેના બેંક તેમજ વિજયા બેંક સાથે થયું છે, ત્યારે તે દેશની સૌથી મોટી બીજા નંબરની પબ્લિક સેક્ટર બેંક બની ચૂકી છે, અને સાથે સાથે તેની ડિપોઝિટ પણ 1.80 લાખ કરોડ જેટલી વધી ગઈ છે. અને જો બેંકના ટોટલ એડવાન્સની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ એડવાન્સ 77,000 કરોડ જેટલું રહ્યું છે, અને તેમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે 19,500 તેમજ MSME ક્ષેત્રે તે 15,800 કરોડ જેટલું નોંધાયું છે. અને સૂત્રોના જણાવ્યા મુજબ વિલીનીકરણ બાદ બ્રાન્ચનો વ્યાપાર ક્ષેત્ર 15 લાખ કરોડ જેટલો વધે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને સાથે સાથે જો ગુજરાતમાં બેંકોના શેરની વાત કરવામાં આવે તો બેંકોનો શેર ગુજરાતમાં 22% તેમજ અન્ય રાજ્યોમાં તે 8-10% જેટલો વધશે તેવી પણ આશા સેવાઈ રહી છે. અને જો હાલમાં આ બેંકમાં 85,000 જેટલા કર્મચારીઓ નોંધાયેલા છે, અને આ કર્મચારીઓ તેમજ ગ્રાહકોના પ્રશ્ન અને ફરિયાદનું નિરાકરણ માટે પણ એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર હર્ષ. 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર લલિતભાઈ કગથરાએ ઉમેદવારી પત્ર કલેક્ટર સમક્ષ ભર્યું હતું. તે પૂર્વે કોંગ્રેસના જૂના કાર્યકરો જેવા કે મોરબીના બ્રિજેશ મેરજા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ પીરજાદા તથા જામજોધપુરના ચિરાગ કાલરિયા સહિતના સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અને લલિતભાઈને રાજકોટ બેઠક પરથી ચૂંટણી જીતાડવાની નેમ પણ લીધી હતી. લલિત કગથરા જેવી રીતે 14 મહિના ધારાસભામાં મોહનભાઈ કુંડારિયા પડદરી ટંકારામાં 22 વર્ષથી ધારાસભ્ય હતા, એને 22 વર્ષ દરમિયાન પડદરી ટંકારાના જેટલા પ્રશ્નો ધારાસભામાં ઉઠાવ્યા નથી એના કરતાં 1.5 પ્રશ્નો મેં 14 મહિનામાં ઉઠાવ્યા છે. તો આવી જ રીતે હું રાજકોટ સંસદીય મતવિસ્તારના તમામ પ્રશ્નો માટે સંસદમાં લડતો રહીશ. હવે તો ખેડૂતો એમ કહે છે કે અમારો અવાજ લલિતભાઈ હવે દિલ્હીમાં, યુવાનો પણ એમ કહે છે કે અમારો અવાજ હવે દિલ્હીમાં, બેકાર લોકો પણ એમ કહે છે કે અમારો અવાજ હવે દિલ્હીમાં, અને ગરીબ માણસ, નાના ઉદ્યોગકારો, નાના વેપારીઓ તમામને એમ થાય છે કે અમારો એવો પ્રતિનિધિ અહીંયા જોઈએ છે દિલ્હીમાં કે જે લડે. અમે ઊંચી આંગળી કરવા નથી મોકલતા,
અમે અહીંયા જઈને અમારા પ્રશ્નોની જ રજૂઆત સચોટ રજૂઆત કરીએ એવા ઉમેદવારને આ લોકો ચૂંટવાના છે એવી રાજકોટની તમામ પ્રજાને મોઢા ઉપરનો ભાવ હું જોઈ રહ્યો છું. આજે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ભાઈ લલિતભાઈ કગથરા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને કાર્યકરોનો જે માહોલ જોતા એવું લાગે છે કે આ સીટ ઉપર કોંગ્રેસ અવશ્ય વિજેતા થશે. ખાસ કરીને ક્યાં ક્યાં આપણા શહેર માટે મુદ્દા હશે? જ્યાં સુધી ચૂંટણીની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના 5 વર્ષના શાસનની નિષ્ક્રિયતા, સાંસદ મોહનભાઈની નિષ્ક્રિયતા અને ગુજરાત સરકારે જે ખેડૂતોને અન્યાય કર્યો છે આ બધી બાબતો લઈને મુખ્ય મુદ્દાઓ લઈને અમે મેદાનમાં આવશું. ખાસ કરીને કોંગ્રેસ બૂથ લેવલની કામગીરી કેવી રીતે? કોંગ્રેસની બૂથ લેવલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બધા વાતો ગમે એટલી કરે, એક પણ બૂથ ઉપર ક્યાંય કોઈ કાર્યકર રહ્યો એવું નહીં બને. ખાસ કરીને જીત માટે કેટલે? જીત માટે અમે 100% આશાવાદી છીએ અને અમે જીતીને બતાવશું. કોંગ્રેસ પક્ષ એ સર્વ સમાજને સાથે રાખીને ચાલનારો પક્ષ છે અને જ્યારે અમે ચૂંટણી લડવા નીકળ્યા છીએ ત્યારે કોઈ એક સમાજની વાત અમારે જેને કહીને કે સૌ સમાજને સાથે લઈને ચાલવાનું હોય. અલબત્ત પાટીદાર સમાજમાં આજે જે જાગૃતિ હાર્દિક પટેલે દાખવી છે એનો પણ લાભ અમને આ ચૂંટણીમાં મળશે, કારણ કે એને ખેડૂતોની વાત કરી છે અને ખેડૂતોને જે અન્યાય થયો છે એનો પડઘો આ ચૂંટણીમાં પડશે. સાથોસાથ અન્ય સમાજ કે જે કોંગ્રેસની વિચારધારાને વર્ષોથી વરેલો છે એમનો પણ અમને લાભ મળશે અને કોંગ્રેસની વિચારધારા સર્વ ધર્મ સમભાવ અને સર્વ જ્ઞાતિને સાથે રાખવાની છે અને હું જે કોંગ્રેસના આગેવાન તરીકે આ વિચારધારાને વરેલો છું. કચ્છના તૃણા બંદરેથી અખાત સહિતના વિદેશોમાં થતી જીવતા ઘેટા બકરાની નિકાસ પર તાજેતરમાં રાજ્યના રૂપાણી સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, જે સામે નિકાસકાર કંપની પ્રિક્ષા ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત હાઈકોર્ટના સરકારના આ પ્રતિબંધને પડકાર્યો હતો, જેની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના આ જાહેરનામાને રદ કરવાનો હુકમ કર્યો હતો. જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચે આ હુકમ કરતા રાજ્યના જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. નાના પરિવારો માટે નાના અને સસ્તા મકાનોની માંગ વધતી જાય છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે પણ દેશના તમામ પરિવારોને તેમનું પોતાનું મકાન આપવા માટે કમર કસી છે, જેના ભાગરૂપે તાજેતરમાં નાના અને સસ્તા મકાનોમાં જીએસટીનો દર ઘટાડીને 12% જેવો સામાન્ય કરી દેવામાં આવ્યો છે, જેથી ગુજરાતમાં નાના અને સસ્તા મકાનોની માંગ ઊભી થવા પામી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઉદ્યોગકારો પણ સસ્તા મકાનોની સ્કીમો મૂકવા લાગ્યા છે, જેથી રાજ્યભરના ડેવલપ થતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 33% ભાગ નાના અને સસ્તા મકાનોની સ્કીમોને બની ગયો છે. અમરેલી લોકસભાની બેઠક પર ભાજપે સાંસદ નારણભાઈ કાછડિયાને ફરીથી ટિકિટ આપી છે, જેથી નારણભાઈ કાછડિયાએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. નારણભાઈએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની તથા તેમના પરિવાર પાસે 3.59 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું. અમરેલી સંસદીય વિસ્તારના મહુવા હોય, ગારિયાધાર હોય, જેસર હોય, જાફરાબાદ હોય કે રાજુલા હોય, જે સેવાડાના જિલ્લા છે એમાંથી પણ કાર્યકરો તમે જોઈ શકો એટલા સંખ્યામાં કાર્યકર્તાઓ પોતપોતાના વાહનો લઈ અને આવ્યા. આજે હજારોની સંખ્યામાં આ માહોલ બન્યો છે ત્યારે આવનારી ચૂંટણી 23મી તારીખે જે મતદાન છે એમાં ભારતીય જનતા પાર્ટીની સીટ 100% અંકે થઈ ગઈ છે અને આ દેશના વડાપ્રધાન ફરી નરેન્દ્રભાઈને બનાવવા માટે અમરેલી સંસદીય વિસ્તારના કાર્યકર્તાઓએ મન મનાવી લીધું છે અને આ સીટ આવનારા સમયમાં 2 લાખ કરતા વધારે મતથી જીતી છે. માળિયા હાટીના ગળોદર ગામે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ચણાની ઓનલાઈન નોંધણી શરૂ કરાઈ છે. આ નોંધણીના પ્રથમ દિવસે ભારે સફળતા મળતી હોય તેમ 1700 ખેડૂતોએ તેમની નોંધણી કરાવી હતી. નિગમના લાયજન અધિકારી જહાંગીર બ્લોચ સહિતના સ્ટાફની સીધી નજર તવે આ કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં જે સમાચાર પ્રતિક્રિયા છે શક્યથી વેગળા છે. ખેડૂતો વચ્ચે જોડાણ બનાવવા નથી, શાંતિ રીતે આજે 1700 જેટલા ખેડૂતોનું આપવાની પ્રક્રિયા પૂરી કરી છે. ભુજના કાળી તલાવડી ગામના પૂર્વ સરપંચ રણધીરભાઈ
બરાડિયાના હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત મૃતકના પરિવારજનોને 1,00,000 રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં 8 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો, જેમાં 4ને નિર્દોષ ઠરાવીને 4 આરોપી રાઘુ નાદર, રમેશ નાગર, પ્રકાશ અને પ્રવીણને સજા ફટકારવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિકમાં ફેક્ટરીમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ પર મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે રાજસ્થાન સરકારે સિરામિક પ્રોડક્ટના ઉત્પાદનમાં વપરાતા અનેક રો મટીરિયલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે, જેથી સિરામિક ઉદ્યોગને ટૂંકા ગાળામાં બીજો ફટકો પડ્યો છે. જેથી મંદીના માહોલ વચ્ચે પણ ઉદ્યોગકારોએ ટ્રાયલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે બધા ઉદ્યોગકારો ગેસિફાયર બંધ કરી અને આ પીએનજી ગુજરાત ગેસનો જે ગેસ આવે છે એ યુઝ કરવા અમે હવે ચાલુ કરી દીધો છે, જેથી કરીને અમારી કોસ્ટિંગમાં ઓવરઓલ 10-15-20% વધારો અમારી કોસ્ટિંગમાં આવે છે. અને જે ફેલ્સફારની વાત છે, રાજસ્થાનથી ફેલ્સફાર આવા પાવડર તો આવે જ છે, પણ જે એને ગીટી અને ચીપ્સ આવતી એ રાજસ્થાન સરકારે અત્યારે હાલમાં પ્રતિબંધ મૂક્યો છે, તો એની અસર પણ આવતા દિવસોમાં અમને આવશે. અત્યારથી થોડી થોડી દેખાઈ રહી છે, જેના કારણે હાલમાં અમે 10-20% વોલ, ફ્લોર, વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ ટાઇલ્સ, બધી જ ટાઇલ્સ પ્રોડક્ટ, સિરેમિક ટાઇલ્સ પ્રોડક્ટમાં વધારો કરેલ છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે જામનગરના ઓસવાળ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદ ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ આગેવાનો અને ટેકેદારો સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ગયા હતા, જ્યાં આરસી ફળદુ અને મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી હતી. આપ જોયું એ પ્રમાણે ખૂબ વિશાળ સંખ્યામાં જામનગર દ્વારકા જિલ્લાના નાગરિકો, પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારી સભાસ્થળ ટૂંકું એ જગ્યા ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું એ પ્રકારે બધાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મને અને રાઘવજીભાઈ બંનેને આશીર્વાદ આપ્યા, સહકાર આપ્યો, અમારા ઉત્સાહમાં ક્યાંક વધારો કર્યો. આ તમામ જે કાર્યકર્તાઓ, નાગરિકો, વડીલો સર્વે ઉપસ્થિત હતા એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. તમે બિલકુલ સાચું કીધું કે નામાંકન પત્ર સંમેલન નહીં, પણ ક્યાંક વિજય રેલી હોય, વિજય સરઘસ હોય એ પ્રકારનો એક માહોલ હતો. હું હંમેશા કહું છું કે હાર ને જીત કોઈ વ્યક્તિની નથી હોતી, હાર અને જીત એ પ્રજાની હોય છે, એ સમગ્ર ક્ષેત્રની હોય છે. તો ગયા વખતે જેમ આ સમગ્ર ક્ષેત્રએ એક મજબૂત નોંધ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકસભામાંથી અહીંથી મને પ્રતિનિધિત્વની તક આપી અને નોંધાયું હતું, એ જ પ્રકારે આવતા દિવસોમાં પણ અને કોઈ વ્યક્તિ કોઈ દિવસ ચૂંટણી નથી લડતું હતું, એના વતી નાગરિકો લડતા હોય છે, કાર્યકર્તાઓ લડતા હોય છે. તો એ ઉત્સાહના માધ્યમથી આપ સૌએ જોયું હશે કે કાર્યકર્તાઓ તત્પર છે કે જલ્દી આપણે ચૂંટણી એટલે રણમેદાનમાં કાયદેસર આપણે લડવા જઈએ. અને હજી સુધી જામનગર સંસદીય ક્ષેત્રમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારે જાહેર ઘોષિત નથી કરી શકી, નક્કી નથી કરી શકી, એનું કારણ માત્ર ને માત્ર આપણા સમગ્ર ક્ષેત્રના જાગૃત નાગરિકો છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અને ખાસ કરી અને જામનગર સંસદીય ક્ષેત્રમાં જે કામ કરવાના માધ્યમો બની છું, જે કામો થયા છે એના લીધે આજે લોકો શું ઈચ્છે છે એની પ્રતીતિ આપણે સૌને આ સંમેલનના માધ્યમથી થઈ, ત્યારે આપ સૌના માધ્યમથી હું સર્વે ઉપસ્થિત અને આપના સર્વે દર્શકો વડીલોને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ વંદન કરું છું. ધોરાજી અને ઉપલેટા તાલુકાને રાજ્ય સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા હોવા છતાં વીમા કંપની દ્વારા ખેડૂતોને 0% પાક વીમો ચૂકવવામાં આવ્યો છે, જે સામે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ખેડૂતોના આરોસને વાચા આપવા ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય નિરાકરણ લાવવા અપીલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી મારા મત વિસ્તાર ધોરાજી અને ઉપલેટા વિસ્તારને વીમા કંપનીને કમાવી દેવા સરકારી અધિકારી અને વીમા કંપનીની સાઠગાંઠને કારણે પાક વીમાથી વંચિત રાખવામાં આવી છે અંગે પત્ર લખ્યો છે. ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં અપૂરતો વરસાદ પડ્યો છે, જેને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ઘાસચારાની અછત છે અને સરકારે આ બંને વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરેલા છે. અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એટલે વચગાળાની સહાય રૂપે
ખેડૂતોને ઇનપુટ સહાય પણ ચૂકવવામાં આવી છે અને એમ છતાંય ખેડૂતોને મગફળીનો પાક વીમો 0% આપવામાં આવ્યો છે. મેં 6/10/2018ની અંદર જ્યારે મગફળીનું ક્રોપ કટિંગ હાલતું હતું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રૂબરૂ રજૂઆત કરી અને અર્ધનગ્ન અવસ્થામાં રેલી કાઢીને સરકારને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 10 ગામોના 20 સર્વે નંબર જે ક્રોપ કટિંગ માટે લેવામાં આવ્યા હતા એમાંથી 17 સર્વે નંબર બંને જગ્યાએ ક્રોપ કટિંગમાં પિયતવાળી મગફળીના લેવામાં આવ્યા હતા અને મને તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી ખાતરી આપી હતી કે ફરીથી સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને ખરેખર વીમાની જરૂરિયાત છે, ખેડૂતોને વીમો આપવામાં આવશે. પરંતુ એમની વાતમાં ક્યાંય બનાવટ હતી એવું આજે સ્પષ્ટપણે કહું છું. જીવદયાની વાત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી એમ સમજી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોમાં, આ વિસ્તારના ખેડૂતોમાં જીવ નથી, ખેડૂતોને રીબાવી રીબાવીને મારવાની આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે અને આવી જ નીતિ ચાલુ રહી તો આવતા દિવસોની અંદર મારા જેવા હજારો ખેડૂતો નક્સલવાદ તરફ ઢકેલાશે અને એના માટે જે કઈ પરિણામો આવશે એ રાજ્ય સરકારની જવાબદારી રહેશે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ, વો સબકો અપના લે ઓર સબ ઉસકો અપના લે. बेटी कैसी हो? बेटी बहुत अच्छी हूँ मम्मा. बेटी ससुराल में सब आपका आशीर्वाद है और राजाणी का साथ है. राजाणी मसाला, जीवन भर का अटूट बंधन. विराम बाद आप सबनु स्वागत छे. હવે જોઈએ આગળના સમાચાર. લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ અચાનક રાજીનામું આપી પક્ષ પલટો કરી લેતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનારી છે. આ બેઠક પર ભાજપે ગત વિધાનસભાની ચૂંટણી હારી જનારા રાઘવજીભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે ભાજપ દ્વારા યોજાયેલા વિશ્વાસ સંમેલન બાદ રાઘવજીભાઈએ ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી પાસે જઈને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. લોકસભાના ઉમેદવાર પૂનમબેન અને મારા બંનેના સમર્થનમાં વિશાળ સંખ્યામાં વિજય વિશ્વાસ સંમેલન ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલ સંમેલન બાદ રેલી સ્વરૂપે મેં મારું ઉમેદવારી પત્રક દાખલ કરી દીધું છે. સાબરકાંઠાના વડાલી હાઈવે રોડ પર આવેલી કંપની દ્વારા લીલી મકાઈ જેવા ધાન્યમાંથી પશુ આહાર બનાવવામાં આવે છે, જ્યારે કંપની દ્વારા બનાવવામાં આવતો આહાર પશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જ્યારે કંપની દ્વારા બહારથી ખુલતા અને બગડેલો અને દુર્ગંધ મારતો માલ લાવી અહીં રિપેરિંગ પેકિંગ કરવામાં આવે છે. આવો આહાર પશુઓના સ્વાસ્થ્ય માટે ચેડા કરતો હોય આ પશુ આહારને વેચાતો અટકાવવા ગ્રામજનોએ તંત્રને અવનવાર રજૂઆતો કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં આક્રોશની લાગણી છવાઈ જવા પામી છે. વડાલી ઇડર હાઈવે પર વડાલી ન્યાયતંત્ર કોર્ટની સામે જે સાયલેજ બનાવવામાં આવ્યું છે, જે બિલકુલ કોર્ટની સામે છે, ત્યાંથી જે પશુ આહાર બની રહ્યો છે ક્વોલિટી સભર નથી અને એમાંથી જે ગુણવત્તા સભર ના હોય તેવી વસ્તુનું પેકિંગ કરી અને એ વસ્તુ ખરા તાપમાં એટલી બધી દુર્ગંધ આવે છે તો પક્ષકારો, વકીલો, અહીં આવતા તમામ વ્યક્તિઓને એની દુર્ગંધથી ટકી શકે એમ નથી. તો બને એટલું ન્યાયતંત્રને અને આગળ પ્રાંત ઓફિસમાં મામલતદારમાં જણાવીને બને ત્યાં એ ફેક્ટરી બંધ કરવામાં આવે એવું અમારો વકીલ અને બીજા પક્ષકારો છે એમનો સખત વિરોધ છે, તો એ બંધ થવું જોઈએ એ અમારી આશા છે. વડાલી કોર્ટની સામે એક ઘાસની ફેક્ટરી બનાવવામાં આવી છે. એ ફેક્ટરીની અંદરથી ખૂબ ખતરનાક દુર્ગંધ આવી રહી છે, જેના કારણે કોર્ટની અંદર આવતા પક્ષકારો, વકીલો, કર્મચારીઓ તમામને ખૂબ જ તકલીફ પડી રહી છે. આ બાબતે કલેક્ટર શ્રી હિંમતનગર, મામલતદાર શ્રી વડાલી, ચીફ ઓફિસર વડાલી તમામને જાણ કરવામાં આવી છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ગંધના કારણે માનવ શરીરને ઘણી જ મોટું નુકસાન થાય એવું રહેલું છે. બહુ જ ત્રાસ અનુભવી રહ્યા છે પક્ષકારો. એ બાબતે ત્વરિત કાર્યવાહી કરવા અમારી આ માગ છે. એ સાયલેજ લીલા ઘાસચારામાં ધાન્ય વર્ગનો જે પાક હોય એમાંથી સાયલેજ બનાવવામાં આવે છે અને સાયલેજ જે દાણો ચડે મકાઈનો હોય કે જવાનો હોય
એ સ્ટેજમાં લીલો ઘાસચારો કાપી નાખવામાં આવે અને એનું નાના નાના ટુકડા 1-1.5 ઇંચના ટુકડા કરી એને સાયલેજ બનાવવામાં આવે. એ સાયલેજમાં પ્લાસ્ટિકની થેલીમાં બને છે અને ઊંડા ખાડો કરીને જમીનમાં ખાડો કરી ચણીને એ પણ બનાવી શકાય, એ રીતનું બનાવી શકાય. એને એર ટાઈટ, હવા ના જઈ શકે એવી એવી જગ્યામાં એનું પેકિંગ કરવામાં આવે. કટિંગ કર્યા પછી એને ગોળની રસીને બધું મિક્સ કરી અને પ્રેસ કરી અને એને એર ટાઈટ જગ્યાએ એનું જે ખાડા હોય સાયલોપીટ કહેવામાં આવે, એ સાયલોપીટ અથવા પ્લાસ્ટિકની થેલીઓ અને એર ટાઈટમાં રાખવામાં આવે તો પછી એ 20-25 દિવસ પછી સાયલેજ ખાવા માટે લાયક થાય છે. એ સાયલેજ ખુલ્યા પછી એ અથાણું, ટૂંકમાં આપણે ગુજરાતીમાં અથાણું કહેવાય, એ લીલોચા ઘાસચારાના અવેજીમાં એ સાયલેજ વાપરી શકાય. પછી એમાં જો ફૂગ થઈ ગયેલું હોય કે એમાં જે એ બગડી ગયેલું હોય તો એનું રીપેકિંગ થાય નહીં, અને એ રીપેકિંગ વાળું હોય અથવા બગડી ગયેલું સાયલેજ જો ખવડાવવામાં આવે તો પશુઓને તંદુરસ્તીમાં અપચાનું પોઈઝનના પણ કેસ થઈ શકે. એમાં ફૂગ બની ગઈ, ફૂગ ડેવલપ થયેલી હોય તો પણ એ ફૂગથી ફંગસનું ઇન્ફેક્શન લાગે કે આ આઇફ્લાટોક્સિન નામનો પોઈઝનનો થઈ શકે, એટલે એ ખાવું હાનિકારક છે. પશુઓની એમાં મરણ પણ પશુઓનું થઈ શકે છે. આવા જો એનું રીપેકિંગમાં જો ખરાબ સાયલેજ પેકિંગ કરવામાં આવે અથવા સાયલેજ બગડી ગયા પછી જો ખવડાવવામાં આવે તો એમાં પોઈઝનના કેસ થઈ શકે છે. અપચું કોવાડ થઈ ગયેલું હોય, હા કોવાડ થઈ ગયેલું એક સાયલેજ ના ખવડાવી શકે, પશુઓને તંદુરસ્તી માટે હાનિકારક હોય છે. લોકસભા 2019ની ચૂંટણીની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે લોકો લોકશાહીના પર્વમાં જોડાય તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે મોરબીના સનાળા રોડ પર સરદાર બાગ નજીક મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આરજે માકડિયાના માર્ગદર્શન હેઠળ મતદાન ઝોન બનાવીને મતદાતાઓને જાગૃત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાનો મતદાર જાગૃતિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2019 આ ચૂંટણી માટે જિલ્લામાં કુલ 7,45,744 જેટલા મતદારો નોંધાયેલા છે. આ મતદારો પૈકી મોટાભાગના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવા શુભાશયથી આ તમામ દિવ્યાંગ કે જે મતદારો મતદાર છે, મતાધિકાર ધરાવે છે, એ તમામ દિવ્યાંગ લોકો પોતપોતાના મતદાનના મતકે મતદાન કરવા જાય એવી અસરકારક પ્લાનિંગ તૈયાર કરી દીધી છે. લોકસભાની ચૂંટણી માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ વડાની સૂચનાથી પોલીસ સ્ટાફ દ્વારા અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા, જાફરાબાદ તથા ખાંભા વિસ્તારમાં કિડનીના દર્દીઓને સારવાર માટે ડાયાલિસિસની સુવિધા ન હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેથી રામકૃષ્ણ આરોગ્ય સેવા સંસ્થા અને પાર્થ ડાયાલિસિસ સેન્ટર સંયુક્ત ઉપક્રમે રાજુલા શહેરમાં નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરાયો છે. આ સેન્ટરનું મુરારી બાપુ તેમજ ધનસુખનાથ બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય અમરીશભાઈ ડેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદના સુતરવાવ ચોકમાં આવેલા કુવાની બાજુના બોરમાંથી લાંબા સમયથી પાણીના ટાંકામાં પાણી ભરવામાં આવે છે. આ બોરની ઇલેક્ટ્રોનિક મોટર ખરાબ થતા તેને બહાર કાઢવા માટે બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક થાંભલાની સુરક્ષા જાળી અડચણરૂપ બને છે, જેથી વિસ્તારવાસીઓએ આ અંગે PGVCL તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી વિસ્તારવાસીઓએ છતે પાણીએ 5 માસથી પાણી વગર હેરાન થવું પડે છે. આ તુરંત યોગ્ય કામગીરી નહીં થાય તો વિસ્તારવાસીઓએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. નીતેશભાઈ મહેતા છે, સુતારો ચોકમાં અમારી પાણીની દુકાન આવેલી છે. છેલ્લા 5 માસથી પાણી નળ બંધ છે, એટલા માટે અમે આ બધું માલ ભેગું કરીને અમે નિવેદન આપીએ છીએ કે પાણી ચાલુ કરાવો. અમે 5 મહિનાથી આવી પરિસ્થિતિમાંથી નીકળી રહી જઈએ, છતાં નગરપાલિકા કે PGVCL વાળા કોઈ અમને જવાબ દેતા નથી. અમે નગરપાલિકામાં 3-4 વખત રજૂઆત કરી છે. એ લોકો કહે કે PGVCL વાળી અમને આ જાળી હટાવીએ તો અમે આનું કંઈક રિપેરિંગ કામ કરાવી શકીએ. ના કરાવીએ એટલે PGVCLનો પ્રશ્ન છે કે નગરપાલિકાનું જે અમે નથી જાણતા, છતાં પણ કોઈ આ વસ્તુ જો રિપેરિંગ કરીને સારું કામ કરે તો અમારા માટે પાણીનો આવક થાય. હવે અમારી માંગ એવી છે કે જલ્દીથી જલ્દી આ નળનું પાણી ચાલુ કરાવે અને અમારી મુસીબત
હકીકતોને દૂર કરે, બરોબર હે? અને આવનારા સમયમાં 2-5 કે 10 દિવસની અંદર પાણી નહીં આવે તો આવનારી પેઢીનો સમસ્ત બારાઈ કુટુંબના વૈશ્વિક પ્રમુખ મનસુખભાઈ બારાઈની યાદીમાં જણાવેલ ઓખાના ગોકુલવાડી ખાતે સમગ્ર ભારતના બારાઈ કુટુંબનું સ્નેહ મિલન તથા ગાયત્રી હવન સમૂહ નૈવેદ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બોડી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજુલાના રામપરા ગામે આવેલા વૃંદાવન બાગમાં લાલદાસ બાપુની 5મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા રામાયણી મોરારી બાપુ તથા જગન્નાથ મંદિર અમદાવાદના મહંત દિલીપદાસ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાજેતરમાં મહામંડલેશ્વરની પદવી મેળવનાર પાળિયાદની જગ્યાના મહંત નિર્મળાબા તથા અખેગઢવાળા વસંત બાપુ હરિયાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. જગતગુરુ સ્વામી સત્યાનંદ સરસ્વતી દ્વારા પ્રારંભ કરેલ રામ રાજ્ય રથયાત્રા સોમનાથ ખાતે પહોંચી હતી. સંતો મહંતો અને પૂજારીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના 10 રાજ્યમાં 41 દિવસ સુધી ફરી આ રથયાત્રા રામનવમીના દિવસે અયોધ્યા પહોંચશે, જ્યાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામનો રાજ્યાભિષેક થશે. મેં શ્રી શક્તિ શાંતાનંદ મહર્ષિ હું, શ્રી રામદાસ મિશન કે રાષ્ટ્રીય મહાસચિવ. એ રામ રાજ્ય રથયાત્રા શિવ મહાશિવરાત્રિ કે શુભ દિન મેં રામેશ્વરમ મેં પ્રારંભ હો ગયા. 10 રાજ્યો સે હોતે હુએ એ રથયાત્રા શ્રી રામનવમી કે શુભ દિન અયોધ્યા પહોંચેગી. માર્ચ 4 તારીખ કો શરૂ હોકર એપ્રિલ 13 તારીખ હૈ એ રથયાત્રા. 41 દિન ચલકર એ રથયાત્રા અયોધ્યા પહોંચેગા. ये रथयात्रा को एक संकल्प है. पिछले साल ये रथयात्रा अयोध्या से शुरू होकर रामेश्वरम तक गया था, अभी रामेश्वरम से वापस अयोध्या के लिए जा रहे हैं. माने 14 महीने का रथयात्रा है ये. કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલી આંગણવાડીમાં હું પોષણ સંવાદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સગર્ભા મહિલાઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત કઠોળ અને લીલા શાકભાજીમાંથી અવનવી રંગોળી બનાવીને વાલીઓને પોષણ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ તકે ગામની મહિલાઓ અને કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના ઇન્દ્રપ્રસ્થ નગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે અંશુયાબાઈ સ્વામીના શિષ્ય રત્ના પૂજ્ય જ્યોત્સનાબાઈ મહાસતીજીએ સંથારો લીધો છે. સંથારો લેનારા મહાસતીજીએ પૂજ્ય ધીર ગુરુદેવના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા જૈન સંઘનું એક પ્રતિનિધિ મંડળ વિછિયામાં નિશ્રામાં રહેલા ગુરુદેવ પાસે વિનંતી લઈને પહોંચ્યું છે. સંથારા આરાધક મહાસતીજીના દર્શન કરવા બહોળી સંખ્યામાં જૈન જૈનેતરો ઉમટી પડ્યા છે. મારું નામ જયશ્રી સંજય શાહ છે. હું ઇન્દ્રપ્રસ્થ નગર સ્થાનકવાસી જૈન સંઘમાં મેનેજિંગ ટ્રસ્ટી છું. અત્યારે અંશુયાબાઈ સ્વામીના સુપુત્રી રત્ના પૂજ્ય શ્રી જ્યોત્સનાબાઈ સ્વામીને અહીંયા હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપીને અહીંયા લઈ આવેલા છે. જ્યોત્સનાબાઈ સ્વામીની ક્ષમતા એટલી બધી સરસ છે કે તેઓએ ખરેખર સભાન અવસ્થામાં સંથારો સ્વીકારવાની સંમતિ આપેલ છે અને પૂજ્ય ગુરુદેવની આજ્ઞા લઈ ડૉક્ટરોનું બધાનું પરમિશન લઈ અને એને તેવિયારો સંથારો કરાવવામાં આવ્યો છે. સંથારાનો આજે પહેલો દિવસ છે. દર્શનાર્થીઓની ભીડ સતત ચાલુ છે, છતાં પણ સ્વામીની સમતા એકદમ અનેરી છે. લોકસભાની ચૂંટણીની ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પોરબંદર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જસુબેન કોરાટ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દાદરનગર હવેલીમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલે સમર્થકો સાથે ભાજપ કાર્યાલયથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે માણાવદર વિધાનસભામાં એનસીપી ઉમેદવાર તરીકે રેશ્માબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ તકે રેશ્માબેન પટેલના સમર્થકોએ ફૂલહાર તેમજ સાફો પહેરાવી સ્વાગત કર્યું હતું. સમાચારના અંતમાં ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. મોદી આપણને આર્થિક રીતે પાયમાલ કરી રહ્યા છે, પાકિસ્તાન વડાપ્રધાન. વિશ્વના ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સને ભારતના લોબિંગથી પાકિસ્તાનને વર્ષે 70,000 કરોડ રૂપિયાની નુકસાનનો અંદાજ. 3 બેંકોનું વિલીનીકરણ રંગ લાવ્યું. બેંક ઓફ બરોડાની ડિપોઝિટ ઉછળીને 1.5 લાખ કરોડે પહોંચી. ગુજરાતમાં 3 બેંકો વચ્ચેનો માર્કેટ શેર 22% રહેવાની સંભાવના, જ્યારે અન્ય રાજ્યોમાં 8-10% રહે તેવી આશા.
રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ ગગોત્રાએ ઉમેદવારી પત્ર ભર્યું. જાહેરસભામાં ઉપસ્થિત અનેક ધારાસભ્યોએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.